આપણી સમક્ષ તસવીરમાં બિરાજેલ વિભૂતિ તત્વો તરફ દોરવાનું છે. મને એવું જોવા મળ્યું સામે બેઠો તો ત્યારે સ્વામી, કે શાસ્ત્રીજી મહારાજ એ પુરાણી સામે સામું જોઈ રહ્યા છે. આમ તો જો વાત શરૂ કરવી હોય તો આપ સૌનું ધ્યાન આપણી સમક્ષ તસવીરમાં બિરાજેલ વિભૂતિ તત્વો તરફ દોરવાનું છે. મને એવું જોવા મળ્યું સામે બેઠો તો ત્યારે સ્વામી, કે શાસ્ત્રીજી મહારાજ એ પુરાણી સામે સામું જોઈ રહ્યા છે, પણ પુરાણી સ્વામી આપણા સૌ સામું જોઈ રહ્યા છે. છેલ્લા થોડા વર્ષોથી એસજીબીપી અમદાવાદ જવાનું થાય, ચારોડી જવાનું થાય, ત્યારે એક સુંદર મજાના ખૂણામાં પૂજ્ય માધવપુરે સ્વામી આપણને વાળે કે હવે આશીર્વાદ પુરાણી સ્વામી આપશે, અને જેમની આંખોમાં તમને કરુણા નીતરતી દેખાય એવું એક વ્યક્તિત્વ, એવું એક વિભૂતિ તત્વ, જેમના વારંવાર આંખમાં હાસ્ય અને આંખમાં કરુણા હોય એવું નિહાળ્યું, એ હવે ધામમાં પધાર્યું. હું એવું માનું છું કે આ આપણા સૌ માટે ઉત્સવનો સમય છે. ઉત્સવનો એટલા માટે સમય છે કે જ્યાંથી ઈશ્વરે એમને અહીંયા મોકલ્યા હતા એ ઈશ્વરે પોતાના ચરણમાં એમનું પરત સ્વાગત કર્યું છે. મારી આમ પણ મૃત્યુને જોવાની જરા નજર જુદી છે. હું એમ માનું છું કે કાળચક્ર ચાલતું હોય એમાં વચ્ચે એકાદવાર આપણે આવી જતા હોઈએ છીએ, અને એ જ કાળચક્ર ચાલતું હોય ત્યારે વચ્ચે આપણેથી અદૃશ્ય થઈ જતા હોઈએ છીએ. હું મારા પૂરા આદર સાથે, વિનમ્રતા સાથે પુરાણી સ્વામીના ચરણોમાં પ્રણામ કરું છું અને પ્રાર્થના કરું છું કે એમની નજર આપણા ઉપર સ્થિર છે, તે આપણા હૃદયમાં પહોંચે અને આપણું હૃદય માનવ સેવા માટે પ્રવૃત્ત થાય તેવા તેઓના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય. જેમ ભાઈ શ્રી જગદીશભાઈએ કહ્યું કે હું ગ્રંથો વિશે નથી બોલવાનો, તો મેં તો એવું જ વિચાર્યું કે હું ગ્રંથો વિશે જ બોલું, એટલા માટે કે આપણે સામાન્ય રીતે શારદામાં તેમ કહ્યું છે, અસિત ગિરી સમસ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુર તરુવર શાખા લેખનીમ પત્ર મુરવી લિખતી યદિ ગૃહિત્વા શારદા સર્વકાલમ તદપી તવ ગુણાનામ ઈશ પારમ ન યાતી. તારા ગુણનો પાર આવે એમ નથી. લખવા બેસું ને સમગ્ર બ્રહ્માંડનું બધું મટીરિયલ ભેગું કરું તો પણ તારા ગુણ ન લખી શકાય એવા તારા ગુણના ગુણવાનો વાત કરવો હોય. મને પણ એવું લાગે છે કે આપણે લોકો જે અહીંયા છીએ તે, અને જે સંત સમુદાય અહીંયા બિરાજમાન છે તે, એની વચ્ચે ભેદ એટલો છે કે આપણને ઈશ્વરના દર્શન કરાવવાનો લાવો આપનાર કોઈ વ્યક્તિત્વ હોય તો એ સંતો છે. એટલે બીજા શબ્દોમાં એમ કહેવું હોય તો દે આર વેરી નિયર ટુ ગોડ, દે આર વેરી નિયર ટુ ગોડ. પુરાણી સ્વામી માટે એમ કહેવું તો કહેવાય નાવ હી ઇઝ ગોડ, ચૈતન્ય થઈ ગયું. પણ આપણે જેને બહુ નજીકથી પામવા માટે તલપાપડ હોઈએ એવા ઈશ્વરના ગુણાનું વાત કરવાનું કામ આ કદાચ શ્લોકમાં લખાયું. મને એમ લાગે છે કે એ શ્લોકને માધવપ્રિય સ્વામીએ નવા અર્વાચીન યુગમાં લખ્યો, અને એ શ્લોક એટલે આ છ ગ્રંથો છે કે જેમાં એણે પોતાના ગુરુદેવની સમગ્ર ગાથા લખીને એમ કહ્યું કે હું આટલું આટલું લખું ને, 7-7 વર્ષ લખું તો પણ તમારા ગુણોનો પાર ના આવે
એટલું હું લખી શકું એમ છું. મને તો આ શબ્દ બહુ મજાનો લાગ્યો, ગાથા છે. ભવિષ્યમાં કદાચ એવું પણ બનશે સ્વામી, મને એમ લાગે છે કે આના પણ સપ્તાહો થશે, આના પણ પુરાણ ગવાશે, અને એની અંદર ધર્મજીવન સ્વામી બાપાના પ્રસંગો કહેવામાં આવશે. અત્યારે કહેવાય છે, પણ એમના માટેની જ એક પારાયણ થશે, અને પારાયણનો મુખ્ય ગ્રંથ, વ્યાસપીઠ ઉપર જેનું પૂજન થાય એવો ગ્રંથ છ ભાગમાં વહેંચાયેલો હશે, અને એનું નામ ધર્મજીવન ગાથા હશે. આમ કેવું હોય તો તમે એવું કહી શકો કે ધર્મજીવન એટલે ધર્મમય જીવન, અથવા જીવનમય ધર્મ, કારણ કે આપણે ધર્મમય જીવનમાં બહુ માનીએ છીએ, અથવા પ્રયાસ કરીએ છીએ, અથવા થોડોક દંભ કરીએ છીએ. આપણે લોકો આમ જન્મજાત દંભી ખરા, જન્મજાત, એટલે જરાક કઈ કેમેરો સામે મંડાય ત્યાં આપણે ઠાવકા થઈ જનારા લોકો ખરા. તો ધર્મમય જીવનનો જે આડંબર પૂર્ણ કરવો હોય તો એનો એક જ રસ્તો છે કે તમે જીવનમય ધર્મમાં પડો. ધર્મ પણ જીવનમય હોવો જોઈએ, અને એ ધર્મ કેવો હોય એના નાના નાના પ્રસંગો જો જાણવા હોય તો આ છ ગ્રંથોનો સહારો લેવો પડે. એક બહુ જાણીતી વાત છે સ્વામી, કોઈ જિજ્ઞાસુ ભક્ત હતો, પણ અર્વાચીન ભક્ત હતો, અત્યારનો હતો, એટલે ઉતાવળમાં હતો, ફાસ્ટ ફોરવર્ડમાં દોડતો હતો. તો એમને ઈચ્છા થઈ કે મારે કોઈને પૂછવું કે ધર્મ એટલે શું. તો એને કોઈકે કહ્યું કે સામે એક ગુરુ રહે છે, ત્યાં જઈને પૂછો. એટલે ઝડપથી દોડીને એને પૂછ્યું કે પ્રણામ, મારે જાણવું છે ધર્મ એટલે શું. એમી જેટલી એને પ્રશ્ન પૂછ્યો. તો પેલા ગુરુ હતા, શાંતિથી સાંભળ્યું, સ્વસ્થતાથી એને જોયું એની સામે, અને પછી એને એમ કહ્યું કે દોસ્ત, એમાં તો સમય લાગે. ધર્મ એટલે શું જાણવું હોય તો સમય લાગે. તો કે કેટલો સમય લાગે? તો કે ઓછામાં ઓછા 40 વર્ષ થાય. ઓ, 40 વર્ષ? I don't have time. તમને ખબર છે આપણે બધા સંતોને વધુ અનુભવ છે. અમેરિકા ને યુરોપના લોકો ઇમિજિયેટલી એમ કહેશે કે જો તું શોર્ટમાં કરો, ઓકે, યુ સી વી ડોન્ટ હેવ ટાઈમ. એટલે પહેલા કહેવું, ભાઈ ટાઈમ નહીં હોય તો હું તમને નહીં સમજાવી શકું, 40 વર્ષ લાગે, પણ કે મારે ઝડપથી જાણવું હોય તો કોઈ બીજું ખરું. વી આર અ મેન ઓફ ઓલ્ટરનેટિવ્સ. આપણને તાત્કાલિક વિકલ્પમાં રસ પડે છે. આપણે ઓપ્શન્સ નામના સ્ટોરમાં નથી જતા હોતા, ઓપ્શન્સમાં જીવતા હોઈએ છીએ. એટલે તાત્કાલિક કે કોઈ બીજો ઓપ્શન છે અહીંયા કોઈ નજીકમાં એવું ખરું કે જે ધર્મ એટલે શું તે કે. તો કે આ સામે એક બીજા છે સંત, તું ત્યાં જા ઉપડ. એટલે એ તાત્કાલિક ઉપડ્યો, કારણ કે સ્વામી ન થયો, ગામમાં કઈ બહુ વળે એમ નથી, આને નીકળો અહીંથી, જવા દે. ત્યાં ગયો, એને કહ્યું પ્રણામ, મને સ્વામીજી મોકલ્યો છે, ધર્મ એટલે શું એને બહુ સમજાવ્યું નહીં, એને કીધું સમય લાગે. તો કે તારે શું જાણવું? તો ધર્મ એટલે શું? તો કે ધર્મ એટલે બીજાનું ભલું કરવું. તે ઓ ઇઝ ઇટ સો નાઇસ. પાછો ફર્યો ને વિચાર આવ્યો કે બીજાનું ભલું કરવું એટલે શું. સી, ઇન્ક્વિઝિટનેસ એવો શબ્દ છે, રાઈટ? બીજાનું ભલું કરવું એટલે શું? એટલે પાછો ફેર્યો કે એક મિનિટ, ધર્મ એટલે શું તે બીજાનું ભલું કરવું, પણ બીજાનું ભલું કરવું એટલે શું? તો કે સમજાવતા મને 40 વર્ષ લાગશે દોસ્તા.